છોટાઉદેપુરમાં આકાશી આફતે ઠેર ઠેર તારાજી સર્જી છે, જેના કારણે કવાટના મણાવાટ નજીક પુલ તૂટી જતા રસ્તો બંધ કરાયો. છોટાઉદેપુર જિલ્લાના કોસિંદ્રા પાનવડ રોડ પર મણાવાટ ગામ નજીક વર્ષો જૂનો પુલ તૂટી ગયો છે. ગત 10 જુલાઈએ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદને લઈને કોતરના ધસમસતા પ્રવાહમાં આ પુલના 2 ટુકડા થઈ ગયા હતા. 15થી વધુ ગામના લોકોને રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકી વેઠવી પડી હતી. આસપાસના લોકો પોતાના જીવના જોખમે બાઇક લઈને કોતરમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા ડ્રાઇવર્ઝનની કામગીરી કરાઈ રહી છે, પરંતુ ગામ લોકો મુજબ જો વધુ વરસાદ આવે તો આ ડ્રાઇવર્ઝન ફરી ધોવાઈ જશે. ગ્રામજનો વહેલી તકે અહીં પાકો બ્રિજ બને તેવી માંગ કરી રહ્યા છે. આજથી 5-6 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો અને આખા ગુજરાતમાં જે વરસાદે તબાહી મચાઈ છે, એમાં અમારે ત્યાં માણવાટ અને જિલ્લા વચ્ચેનું નારું તૂટેલ છે. એમાં કોથિંદ્રાથી પાંડવડ સુધીના જે 20-25 ગામો છે એમને જિલ્લા મથકે જવા અને આ બાજુના ગામોને કવાંટ તાલુકા સુધી જવા માટે હાલ પરિસ્થિતિ કફોડી બની છે. અને ડાયવર્ઝન 4-5 દિવસ થયા હોવા છતાં ડાયવર્ઝન આપવાનું કામ ચાલુ છે, હજુ સુધી પૂરું થયું નહીં. તો જેમ બને તેમ ડાયવર્ઝનનું કામ પૂરું થાય અને જે ડાયવર્ઝન આપે છે એ પાછો વરસાદ પડશે તો ધોવાઈ જશે એ પરિસ્થિતિ છે. કવાંટ તાલુકો ગામ માણાવટ અને જિલ્લાવાની વચ્ચે આવેલું કોતર તૂટી ગયો છે અને 4 દિવસથી તૂટી ગયો છે અને પાણી બહુ વરસાદ પડવાથી તૂટી ગયું છે અને આવવા જવાનો વ્યવહાર જિલ્લાવા ખાટિયાવાડ બધા વ્યવહાર ઉદયપુર જવાનો વ્યવહાર બંધ થઈ ગયો છે અને એ વ્યવહાર ચાલુ કરવા માટે સારું એવું નાળું બનાવે પાછું એવી અમારી વિનંતી છે. મોહનભાઈ, જો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે કે માણાવટ જિલ્લાવાની વચ્ચે છોટાઉદેપુરથી કોસિંદ્રા જતો રસ્તો ખરો એનું નારું તૂટેલું છે. હવે એ નારાને લીધે કોસિંદ્રા તરફના 15-20 ગામને તકલીફ પડે છે અને આ બાજુ પાંડવડ તરફના 15-20 ગામને તકલીફ પડે છે. હવે એમને માટે આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. તો સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ જલ્દી આ રસ્તાનું કામ કરે. અને આ ડ્રાઇવર્ઝનનું કામ કર્યું છે પણ એ ચાલે એવું છે જ નહીં. આ પુલ તૂટી ગયો આટલો મોટો, તો આટલા નાના ભૂંગળાની અંદર આટલું પાણી કઈ રીતે જાય? એ તો સરકારને હું નાના ગાંડા છોકરાને બી દેખાય એવી આ સીધી વસ્તુ છે. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુરમાં આવેલા ઇકબાલ હાઈસ્કૂલ ખાતે રાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે મહિલા સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ સંરક્ષણ માટે સજ્જ થઈ અભિયમ બને તે માટે છોટાઉદેપુર રાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને છોટાઉદેપુર નાયબ પોલીસ અધ્યક્ષ એવી કાટકટની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમના દ્વારા ફાળવવામાં આવેલા પોલીસ સ્ટાફ દ્વારા છોટાઉદેપુર શહેરમાં આવેલી ઇકબાલ હાઈસ્કૂલ ખાતે 120 જેટલી વિદ્યાર્થિનીઓને મહિલા સંરક્ષણ માટેની તાલીમ લીલાબેન રાઠવાના અધ્યક્ષતામાં આપવામાં આવી છે. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રાહત ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી લીલાબેન રાઠવા, ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ઇરશાદભાઈ ખાલપા, રાહત ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્કાન એસ ચિંતામણ, સેક્રેટરી નઝમાબેન સહિત ઇકબાલ હાઈસ્કૂલના ટીચર્સ હાઈજી સૈયદભાઈ અને અન્ય ટીચરો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. વેરાવળમાં જર્જરિત બિલ્ડિંગ રવેશ તાત્કાલિક અસરથી ઉતારી લેતા અથવા તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા કલેક્ટર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વેરાવળમાં ઘણી બધી એવી બિલ્ડિંગો ઇમારત છે જે જર્જરિત છે અને થોડા સમય પહેલાં જ ઘણી બધી ઇમારતો રવેશ તૂટવાની તેમજ ઇમારતો ધરાશયી થવાની ઘટના બની હતી અને ઘણા નાગરિકોએ પોતાની અમૂલ્ય જિંદગીઓ ગુમાવી છે. આ બાબતોને ધ્યાનમાં રાખી વેરાવળના સામાજિક કાર્યકરો દિનેશ રાય ઠેઠા, દીપકભાઈ સિંધવડ,
अनीश राज द्वारा आवी इमारतों सामे कायदेसरनी कार्यवाही हाथ धरी आ बिल्डिंग इमारतों रवेशोने उतारी लेवा कलेक्टर अने नगरपालिका चीफ ऑफिसरने आवेदन पत्र आपी वहेलामां वहेली तके आ बाबते योग्य करी जर्जरित बिल्डिंग इमारतोने उतारी लेवा आवेदन पत्र आपवामां आव्युं छे। नाम अने परिचय। मारुं नाम डॉक्टर हितेश जिमुलिया, मारुं अहीं दवाखानुं तपेश्वर मंदिर रोड छे। आजे हुं वेरावर शहेरना विविध सामाजिक कार्यक्रमों जे अलग अलग व्यवसायों साथे संकळायेला छे, अमे लोको बधा साथे मळी अने आजे नायब कलेक्टर साहेब ने वेरावर शहेरना लोकहितने ध्यानमां राखी अने एक आवेदन पत्र आपवा माटे आव्या छीए। आवेदन पत्रनो अमारो मुख्य मुद्दो ए छे के घणा समयथी वेरावळमां जे जर्जरित इमारतो छे, अगाउ अमે लेखितमां मौखिकमां अनेक वखत रजूआत करी छे नगरपालिकाએ, પણ એનો કોઈ ઉકેલ આવ્યો એવું અમને લાગતું નથી। કારણ કે ક્યાંય કોઈ કામગીરી થઈ હોય પ્રીમોનસૂનની એવી અમારે ક્યાંય નજરે પડતી નથી। એટલે અમારું એક ખાસ હેતુ એ છે કે ભાઈ અગાઉ ભૂતકાળમાં ઘણી વખત આવી જર્જરિત ઇમારતોને હિસાબે ઘણા નિર્દોષ લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે, તો શા માટે નગરપાલિકા કોઈ જાનહાનિ થાય તેની રાહ જુએ છે? અને વહેલામાં વહેલી તકે નગરપાલિકાને અમારી અમે આજે કલેક્ટર સાહેબને અને એની નકલ રવાના અમે નગરપાલિકા ચીફ ઓફિસરને કરી છે। અમારી એક વિનંતી છે ખાસ કે ભાઈ કોઈપણ નિર્દોષ લોકો અગાઉ ભૂતકાળમાં જે ઘટના બની ગઈ છે એ રીતના જીવ ન ગુમાવે એ પહેલાં તમે યોગ્ય સરની કાર્યવાહી કરી, જે પણ ઇમારતો જ્યાં રિપેરિંગ થઈ શકે એમ હોય અથવા તો સમારકામ થઈ શકે હોય એ રીતના કાર્યવાહી કરો, અથવા તો સાવ જર્જરી થઈ ગઈ છે એને ઉતરાવી લેવાની કામગીરી કરો। આનાથી ભવિષ્યમાં વેરાવળ મોટી જાનહાનિમાંથી બચશે। અત્યારે સુધી તો એવું થાય છે કે જ્યારે ઘટના બને ત્યારે ખાલીને ખાલી એક ફોટા પાડી અને એક દેખાવ પૂરતી કામગીરી થાય છે। બીજું, ચીફ ઓફિસર સાહેબ પાસે પોતાની પાસે એક અધિકાર છે, એક રાઈટ છે કે ભાઈ એક કલમ મુજબ એ પોતાની રીતના આ જર્જરિત ઇમારતો ઉતરાવી શકે છે। તો ક્યાંક ને ક્યાંક આટલા સમય પછી હવે શંકા જાય છે, ક્યાંય કોઈ રાજકીય દબાણ આવે છે આ બાબતે? વહેલામાં વહેલી તકે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો આગળની અમારી કાર્યવાહી ફોજદારી તરીકે થઈ શકશે અને જે પણ કાર્યવાહી થતી હશે એ અમારા દ્વારા કરવામાં આવશે। આમાં જે આપનું નામ અને પરિચય અને આજની જે આવેદનપત્ર જે બાબત છે બાબત વિશે જણાવશો। મારું નામ દીપકભાઈ સિંધવડ, સામાજિક કાર્યકર અને પત્રકાર। વેરાવળ શહેરની અંદર જર્જરિત બિલ્ડિંગો ઘણા સમયથી આ પ્રશ્ન ઊભો છે। નગરપાલિકા વારંવાર નોટિસ આપી અને સંતોષ માની લેવા લેતી હોય, આજે અમે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રીની ઓફિસે જઈ અને આવેદન એક આપેલું છે અને ઉપર વધુ આની ઉપર પ્રેશર આવે એટલા માટે અમે એક આવેદન આપેલું છે। અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અમે એની એક કોપી આપી છે કે શા માટે લોકોના જાનહાનિ થાય એની રાહ જોઈને બેઠા છો? આજે એક માણસનો પણ જીવ બચશે એ જવાબદારી સરકારે તમને નિમેલા છે ગેઝેટેડ ઓફિસર તરીકે, તો પાલિકાના જે લોકો કામ નથી કરતા એની ઉપર પ્રેશર લઈ આવી અને સમયસર નોટિસનો એકવાર નોટિસ આપો, બે વાર આપો, ત્રણ આપો, છેલ્લા કેટલાય વર્ષોથી મેં આરટીઆઈ માંગી એનો 32 મને બિલ્ડિંગના નામ આપ્યા છે, એની અંદર પણ મને આરટીઆઈમાં પણ અધૂરો જોબ આપ્યો છે, એટલે શા માટે આ છાવરવામાં આવી રહ્યા છે આ લોકોને એ સમજણ નથી પડતી। અધિકારીઓને ઉપર કામગીરીની સ્પષ્ટતા હોવી જોઈએ। બીજું, પ્રીમોશન કામગીરી ક્યાંય દેખાતી? પ્રીમોશન કામગીરીમાં શું શું આવે? ઝાડવા ટ્રીમિંગ કરવાના, ગટરોનું કામ કરવાનું, ગટરો ખુલ્લી કરી હોય પૂરવાનું છે, આવા બધા ઘણા બધા કામ આવે પ્રીમોશન કામે, આજ કાંઈ પણ કામ થતું દેખાતું નથી અને જે ગટરો ખુલ્લી પડી છે એની વારંવાર લોકો ફરિયાદ કરે છે એ પણ હજી કામ હજી કરવામાં નથી આવ્યું, તો શા માટે નથી કરતા? અમે આજે એક સામાજિક કાર્યકરોની આખી ટીમ અમારી આજે લોકોના જનહિતના લોકપ્રશ્નો લઈને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમે આ લોકોને હાથ જોડીને વિનંતી કરીએ કે આ લોકોની જાનહાની થતી બચાવો, ગટરોમાં કોઈ પડી જશે પછી તમે દોડશો, ખાલી ફોટા પાડી અને ખોટાને ફોટાનાથી સંતોષ ન માનો અને ખરેખર વાસ્તવિકતાથી આ સરકારને અમે હાથ જોડીને વિનંતી કરી કે ગુડ ગવર્નન્સ અને તમારા સુશાસનનો અમને દર્શન કરાવો એવી અમે તમને વિનંતી કરીએ। વિજય જોટવા, જીટીવી ગુજરાત ન્યૂઝ। તેંદુકા શ્યામઘાટ સ્કૂલ ખાતે કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે। નગરપાલિકા પ્રમુખ હર્ષદ ચાવડા, કારોબારી ચેરમેન બધુભાઈ અગ્રવત, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ સહિતના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો।
ધંધુકા ખાતે અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. શ્યામઘાટ સ્કૂલ ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી. સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાતા આજે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક કલાકોમાં જ 100 ઉપરાંત લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. આ કામગીરી મહત્તમ લોકો સુધી પહોંચે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. ફરી માથું ઉંચકી રહેલા કોરોનાને ડામવા માટે રસીકરણનો લોકો મોટી સંખ્યામાં લાભ લે તેવી અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. રવિભાઈ, અર્બન હેલ્થ સેન્ટર ધંધુકા તરફથી સરકારશ્રી દ્વારા આજરોજ 18-59 વર્ષ માટે જે પ્રિકોશન ડોઝ મફતમાં વિનામૂલ્ય આપવાનો છે તેનું અર્બન હેલ્થ સેન્ટર તરફથી ધંધુકાની શ્યામઘાટ સ્કૂલ ખાતે આજરોજ કોવિડ વેક્સિનેશનની આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અંદર ઘણા બધા લાભાર્થીઓએ વેક્સિનેશનની લઈ લીધું છે અને બીજા પણ લાભાર્થીઓ આજરોજ આવી રહ્યા છે. અને સરકારશ્રી એક જ ગાઈડલાઈન મુજબ આપણે એક જ કહેવાનું છે કે કોવિડ જે મહામારી ચાલી રહી છે એના અંતર્ગત જેમ બને એમ જેટલા બધા લાભાર્થી વેક્સિનેશનનો લાભ લે તો સારું રહેશે, તો આપણે કોવિડ સામે રક્ષણ મળશે અને કોવિડ મહામારીને આપણે પહોંચી શકીશું. હરિઓમ સોલંકી, જીટીવી ન્યૂઝ, ધંધુકા. ડભોઈ તાલુકાના છેવાડાના આશગોલપરા ગામે જે હેરણ નદીના પૂરને કારણે પૂરગ્રસ્ત બન્યા હતા, સાથે સાથે કોન્ટ્રાક્ટરની ભૂલને પગલે આશગોલ ગામ સંપર્ક વિહોણ બન્યું હતું, ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અધિકારીઓની ટીમોને સાથે રાખી પહોંચ્યા હતા. ડભોઈ તાલુકાના છેવાડાનું આશગોલપરા અને ભિલોડિયા ગામ છોટાઉદેપુરથી આવતી હેરણ નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને પૂરગ્રસ્ત બન્યા હતા, જેને કારણે આશગોલ ગામ સંપર્ક વિહોણ બન્યું હતું. છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારનો ચિતાર મેળવવા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ TDO પરાશભાઈ પટેલ અને અન્ય અધિકારીઓને સાથે રાખી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આશગોલ ગામે કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે જે પરા આશગોલ ગામને જોડતા નાળાનું કામ ચાલી રહ્યું હતું તે ગોકળ ગાયની ગતિએ ચાલતું હતું, સાથે જ ગ્રામજનો દ્વારા આ નાળામાં જે બીમ બનાવાયા છે તેમાં સળિયા વાપર્યાના હોય તેવી રજૂઆત કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અધિકારીઓને આડે હાથ લઈ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે વરસાદ રોકાય એટલે યુદ્ધના ધોરણે નાળાનું કામ થવું જોઈએની કડક સૂચના આપવામાં આવી. ગુજરાત સરકાર વિકાસના કામો કરવામાં આવે છે, છેવાડાના ગામો સુધી વિકાસ થવો જોઈએ ના મક્કમ નિર્ધાર સાથે કામ કરી રહી છે, તો કોઈપણને હાલાકી ન પડે તેવી સૂચના અધિકારીઓને અપાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સાથે ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિન પટેલ, શશિકાંતભાઈ પટેલ, MH પટેલ, અમિત સોલંકી સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આના પછી આગળ સંખેડા તાલુકાના ગામો આવે છે. સંખેડા તાલુકાના ભાટપુર, ઇન્દ્રાલ એ બધા ગામો પર જે પાણી ભરાય છે અને એનું જે પાણી અહીંયા આગળ આવે છે એના કારણે અહીંયા ખૂબ જ તારાજી સર્જાય છે અને જે કામ અહીંયા આગળ નાળાનું કામ ચાલતું હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ગામ લોકોએ એમની રજૂઆતો અમને કરી એટલે આ સ્થળ પર આપ જોઈ શકો છો કે એટલો બધો કાચો કિચડ ને એ બધી પરિસ્થિતિ છે કે જીપ થાર જીપને પણ આવું તકલીફરૂપ થાય એવી પરિસ્થિતિમાં સ્થળ સ્થિતિની મુલાકાત લીધી છે. અમારી જોડે તાલુકા વિકાસ અધિકારી પણ આવ્યા છે, અહીંયાથી PWDના અધિકારીઓને પણ સૂચના આપી છે અને જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એણે કામ બરાબર નથી કર્યું એવું ગામ લોકોનું કહેવું છે કે જે ફાઉન્ડેશન હોય ફાઉન્ડેશનમાં જે સળિયા નાખવા જોઈએ સળિયાની કામગીરી કરી જ નથી, ઉપર જ સળિયા નાખ્યા છે. જે રીતની હાઇટ અહીંયા આગળ કરવી જોઈએ હાઇટ પણ પૂરી નથી કરી કે જેને લીધે અહીંયા પાણી જેટલું ભરાય છે એની સામે આ રસ્તો બંધ જ થઈ જાય બનાવ્યા પછી પણ એવી લાગણી છે. એ લાગણી અધિકારીઓ સુધી મોકલવામાં આવશે. કામગીરી વ્યવસ્થિત લોકોને સંતોષકારક થાય એના માટેનું પણ આયોજન કરવામાં આવશે. પણ હાલની પરિસ્થિતિમાં તો એમની મુશ્કેલીમાં ભારતીય જનતા પક્ષ અને સરકાર ગ્રામજનોની જોડે છે
એના ભાગરૂપ અમે અહીંયા આવ્યા છે. મારી સાથે જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, તાલુકા વિકાસ અધિકારી અને અમારા જિલ્લાના ઉપપ્રમુખ મહેશભાઈ દાજી વગેરે પણ અહીંયા આગળ આવ્યા છે. આની પાછળનો બાબત એક જ છે કે જે એમની મુશ્કેલી છે, એમનું દર્દ છે, એ ભારતીય જનતા પક્ષ સમજે છે. ભારતીય જનતા પક્ષનો જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિકાસ, એ સૂત્રને અનુરૂપ એમને વિશ્વાસ રહે કે ભાજપ અને ભાજપની સરકાર એમની પડખે ઊભી છે અને જે કામગીરી અધૂરી છે જલ્દી પૂરી થાય. ચોમાસાના કારણે કદાચ તકલીફ પડે તો ચોમાસા પછી આ કામગીરી ફરી શરૂ કરાવીને એમની જે લાગણી અને માંગણી છે એને અનુરૂપ કામગીરી થાય કે ભવિષ્યમાં આ લોકોને કોઈ તકલીફ ના પડે એ જોવામાં આવશે. અહીંયાથી અધિકારીઓને જે સૂચના આપી છે એનું ફોલોઅપ પણ કરવામાં આવશે. બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. ધોળકા ખાતે ભારતીય જનતા પાર્ટીની અગત્યની સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો અને પ્રભારી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. ધોળકા મુકામે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા પદાધિકારીઓની બેઠક ધોળકા મુકામે આંતરરાય કાલે યોહલમાં યોજાઈ હતી. આજની આ બેઠકમાં અમદાવાદ જિલ્લાની 5 વિધાનસભામાં આવતા જિલ્લાના હોદ્દેદારો, તમામ મંડળના પ્રમુખો, મહામંત્રી તેમજ સેલના સંયોજકની અગત્યની બેઠક જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવેશ દ્વારા આપવામાં આવ્યો. કાર્યક્રમોની અમલવારી તેમજ આજીવન સહયોગ નિધિ અને મન કી બાત તમામ વિધાનસભામાં આવતા શક્તિ કેન્દ્રનું મજબૂતીકરણ કરવું, સદસ્યતા અભિયાનની કામગીરી તેમજ આગામી 15 ઓગસ્ટથી ઘર ઘર તિરંગા અભિયાનમાં સહયોગ કરવો, વંદે ગુજરાતની વિકાસ ગાથાનો વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, પાંચેય વિધાનસભાના વિસ્તારના ઇન્ચાર્જ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ દાવડા, નવદીપસિંહ ડોડિયા, મયુરભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. હરિઓમ સોલંકી, જીટીવી ગુજરાત ન્યૂઝ. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા મધ્યે શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટના મુખ્ય સહયોગથી શ્રી નલિયા લોહાણા મહાજન તેમજ ગાયત્રી પરિવાર ધનલક્ષ્મી સેવા ટ્રસ્ટ, મહમદ શેઠ સેવા સમિતિ, ભાનુશાલી દેશ મહાજન, તૃપ્તિબેનના સર સેવા ટ્રસ્ટ મુખ્ય સહયોગથી યોજાયેલા ચક્ષુરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે. લોહાણા મહાજનના મુખ્ય સહયોગથી યોજાયેલા 70 કેમ્પને મહેમાનોના હસ્તે સંયુક્ત દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પ રાજકોટના તબીબી ડોક્ટર અલ્કેશ ખેરડિયા દ્વારા દર્દીઓને તપાસ્યા તથા જરૂરવાળા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા. નલિયા લોહાણા મહાજનના પ્રમુખ સતીશભાઈ ઠક્કર લાંબા સમયથી ચાલતી મોતિયો નાખવાની ઝુંબેશને કારણે હવે અબડાસામાં મોતિયાનું પ્રમાણ ઘટી રહ્યું છે. હરેશભાઈ આયાની આ ઝુંબેશ મોતિયા મુક્ત નહીં થાય ત્યાં સુધી ચાલુ રાખશે. મુખ્ય અતિથિ એવા અબડાસાના મહેશ્વરી સમાજના પ્રમુખ તથા એડવોકેટ લાલજીભાઈ કટુવાએ આ વિવિધ સેવાની સરાહના કરી હતી. શ્રી રણછોડદાસ ટ્રસ્ટના તબીબી ડોક્ટર અલ્કેશ ખેરડિયાએ તેમણે સંસ્થાની વિગતો આપી. આ સંસ્થા 1 1,38,000 જેટલા ઓપરેશન થયા તે કોઈ પણ હોસ્પિટલ ન થયા હોય તેઓએ વિક્રમ સ્થાપ્યો હતો. આ પ્રસંગે ગાયત્રી પરિવારના હરેશભાઈ આયા, ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ રામજી, ચાંદ્રા નલિયાના સરપંચ રામજીભાઈ કોલી, મામદ શેઠ સેવા સમિતિના અબ્દુલભાઈ મામણ, સોના ચાંદી વેપારીના અગ્રણી રમેશભાઈ સોની, નારાયણભાઈ ઠક્કર, ખેતશીભાઈ મહેશ્વરી, માસ્તર મહેન્દ્રભાઈ વ્યાસ, મોહનભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રમેશ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, અબડાસા, કચ્છ.
आसपास चारे बाजू भरायेला पाणीना कारणे सेजपुरा गामना परिवारने दीकरीना मृतदेहने घूंघवाटा मारता पाणी पर काम करी गामे लई जवामां फरज पड़ी छे। समयसर सारवार न मळवाने कारणे युवतीनुं मोत निपज्युं। चारे बाजू पाणी वाहन आवी शके तेम न होवाथी रोड रस्ता बिस्मार हता, જેમાં એક માસૂમ દીકરીએ જીવ ગુમાવ્યો છે। ડભોઈ સેજપુરાની ધોરણ 10માં અભ્યાસ કરતી બીમાર દીકરીને પરિવારજનો હોસ્પિટલ પહોંચાડી ન શક્યા। મૃતદેહ લઈને નીકળેલી એમ્બ્યુલન્સના ચાલકે તૂટેલું રસ્તો ક્રોસ કરવાની હિંમત ન કરી। ડભોઈ તાલુકામાં અનાધાર વરસેલો વરસાદ સેજપુરા ગામના આદિવાસી પરિવાર માટે આફતનો વરસાદ પુરાવાર થયો છે। ચારે કોર ભરાયેલા પાણીના કારણે 16 વર્ષની બીમાર કિશોરીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી ન શકતા મોતને ભેટી છે। એ તો ઠીક, પણ ચારે બાજુ ભરાયેલા પાણીના કારણે મૃતદેહને પણ પોતાના ગામ સુધી લઈ જવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। મામાને પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાની ભાણીના મૃતદેહને ઉચકીને ગુંગવાટા મારતા વહેતા પાણી પાર કરીને ગામમાં જવાની ફરજ પડી હતી। એ સારવાર કરાવવામાં બીમાર ભાણીને લઈ ઓટો રિક્ષામાં નીકળ્યા। આ બનાવની વગવત એવી છે કે ડભોઈ તાલુકાના સેજપુરા ગામમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી રેણુકા મહેન્દ્રભાઈ વસાબા 2 દિવસથી બીમાર હતી। બીમારી દરમિયાન તેને ઉલટીઓ શરૂ થતા પરિવારે તેને ઓટો રિક્ષામાં કારવણ ગામ સ્થિત સરકારી દવાખાને લઈ જવા માટે નીકળ્યા હતા, પરંતુ ડભોઈ તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા હોવાથી રસ્તાઓ પણ બંધ હતા। પરંતુ પરિવારે દીકરી રેણુકાનો જીવ બચાવવા માટે ઓટો રિક્ષામાં કારવણ સરકારી દવાખાને જવા માટે નીકળ્યા, પણ દવાખાને પહોંચતા પહેલા જ કિશોરીનું મોત નિપજ્યું છે। ચારે બાજુ પાણી અને કાયાવારોહણ પણ ગરનાળું છાતી સુધી પાણી આવે તેવું ભરેલું હતું। તંત્ર ક્યારે કામ કરશે તેવા સવાલો ઊભા થયા છે। સેજપુરા ગામે અમારા ગામની બાળકી જે છે એને અતિશય બીમાર થવાથી એને પ્રાથમિક સુવિધા માટે અમારે કાયાવારોહણ સરકારી દવાખાને લઈ જતા હતા। તે સમયમાં વરસાદ ચાલુ હતો અને પાણી બહુ અતિશય હતું, રસ્તો તૂટેલો હતો, તો બાળકીને મતલબમાં ત્યાં સુધી લઈ જવાય નથી, અને પછી રસ્તો જ્યાં લગી સારો હતો ત્યાં લગીને લઈ ગયા, અને રસ્તો તૂટી ગયેલો ત્યાંથી ઉચકીને લઈ ગયા, પણ અચાનક જ બાળકીનું મૃત્યુ થઈ ગયું। કાયાવરણ જતાં જતાં અમારે બે ને આમ અમારે ડભો જવું હોય ને તો 3 નાળા પાર પસાર કરવા પડે છે રેલવેના। ગરનાળામાં એટલું અતિશય પાણી હોય છે કે ત્યાં કોઈ પણ સાધન આવી શકે કે જઈ શકતું નથી। રેલવે બન્યા પછી મુસીબતો વધારે થઈ, મતલબમાં જ્યાંની આ રેલવેના ગરનાળા બનાવ્યા છે ત્યાંથી એટલી બધી તકલીફ થઈ ગઈ છે કે કોઈ મતલબમાં આપણે પ્રાથમિક સુવિધાથી માંડીને કશું જ મળી શકે એમ નથી સુવિધા। કેટલા કિલોમીટર સુધી ગયા છે ચાલતા? ચાલતા મતલબમાં 1 કિલોમીટર જેટલું ગયા, 3 કિલોમીટર રિક્ષા લઈને ગયા, 1 કિલોમીટર ચાલતા ગયા, રસ્તામાં જ બાળકીનો મોત થઈ ગયું। બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ। છોટાઉદેપુર જિલ્લામાં 6 દિવસથી વરસાદમાં પણ 108 ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી જોવા મળી। કોરોના જેવી મહામારી હોય કે પછી ઉનાળાની કાળઝાળ ગરમી હોય, શિયાળાની કાતિલ ઠંડી હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ હોય, 108 ઇમરજન્સી સેવા લોકોની આરોગ્યલક્ષી સેવા પહોંચાડવા કટિબંધ હોય છે। જ્યારે પણ લોકોને આરોગ્યલક્ષી ઇમરજન્સી આવી પડે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં 108 ઇમરજન્સી સેવા ખડે પગે રહે છે અને લોકોને ઇમરજન્સી સેવા પૂરી પાડે છે। હાલ જોવા જઈએ તો અતિભારે વરસાદમાં પણ છેલ્લા 6 દિવસમાં છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવા દ્વારા અંદાજિત 550થી વધુ દર્દીઓને પ્રાથમિક સેવા પૂરી પાડી હોસ્પિટલ સુધી પહોંચાડેલી છે, તથા ખિલખિલાટ સેવા દ્વારા અંદાજિત 550 જેટલા સગર્ભા માતા તથા નવજાત શિશુને સહી સલામત હોસ્પિટલ તથા તેઓના ઘર સુધી પહોંચાડેલા છે। અતિભારે વરસાદમાં ક્યાંક પાણીથી નદી નાળાઓ ભરાયા છે તો ક્યાંક પુલ અને રસ્તાઓ તૂટી ગયા છે, ક્યાંક વૃક્ષ કે લાઇટના થાંભલા પડી ગયા છે, છતાં પણ 108 ઇમરજન્સી સેવાઓ લોકોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડી રહી છે। આ એક સરકારની શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ છે। રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। ડભોઈ નગરમાં છેલ્લા 2 દિવસ પૂર્વે નગરના અનાધાર વરસેલા વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે,
જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સોસાયટીના વિસ્તારોની મુલાકાત લઈ નગરપાલિકાના કર્મચારીઓને પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવા સૂચના આપી છે। ડભોઈ નગરમાં બે દિવસ પૂર્વે 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને કારણે અનેક સોસાયટીઓમાં રોડ પર તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યારે આ સોસાયટી વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પહોંચ્યા છે। નગરની સત્યમ પાર્ક સોસાયટીમાં 25 મકાનમાં પાણી ઘૂસાતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુલાકાત લઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહ, બિરેન શાહ, કાલીભાઈ સહિતનાઓને જલ્દીથી જલ્દી પાણીના નિકાલ માટે સૂચનો કર્યા હતા। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીને લઈને કોઈ કચાશ ન રાખે તેવું પણ જણાવ્યું હતું। આ પ્રસંગે ચીફ ઓફિસર જય કિશન તડવી પણ હાજર રહ્યા હતા। અહીંયા તમામ નગરપાલિકાના હોદ્દા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન હાજર છે, ભાજપના જિલ્લાના મહામંત્રી, જિલ્લાના ઉપપ્રમુખ વગેરે પણ હાજર છે। પણ જે પાણી આવ્યું છે સત્યમ પાર્કમાં, આપ જોઈ શકો છો કે આપણે રોડ પર ઊભા છે ત્યાંથી 3 ફૂટ જેટલો નીચાણવાળો ભાગ છે, એનાથી પણ કદાચ વધારે નીચાણ હોઈ શકે। ત્યારે સ્વાભાવિક છે કે વરસાદને ગઈકાલે જે અહીંયા ઘડી 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો એટલે સ્વાભાવિક પરિસ્થિતિ ગંભીર બને, અને અહીંયા ઘડી નગરના પાણી કરતાં બહારનું પાણી વિશેષ આવ્યું છે। સામે નિકાલ માટે જે સાયફન છે એ સાયફન એકદમ નાનું છે એવું અહીંના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે, એટલે નિગમના અધિકારીઓ સાથે અને આરએનબીના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આનો કાયમી ઉકેલ લાવવા અહીંયા રોડ પર નાળાની વ્યવસ્થા અને સાયફન મોટો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી બ્રોડગેજ રેલવે લાઇન રૂપાંતર સમયે રેલવે તંત્રના આયોજનના અભાવે ચાંદોદ કરનાળી આસપાસ ખેતરો તેમજ ગરનાળામાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દેશભરના સહેલાણીઓ રેલવે મારફતે સરળતાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા નવીન બ્રોડગેજ લાઇન કાર્યરત કરે છે, જેમાં મહદઅંશે વિવિધ ટ્રેનો ડભોઈ ચાંદોદ થઈને પસાર થાય છે। પરંતુ ચાંદોદથી એકતાનગર સુધીનો રેલવે ટ્રેક જમીનથી ઘણો ઊંચો હોય છે અને અનેક સ્થળોએ સગવડતાઓના અર્થે ગરનાળાઓ બનાવવામાં આવ્યા છે। જો કે ચોમાસાની ઋતુમાં રેલવે લાઇન તેમજ ગરનાળાઓ ચાંદોદ કરનાળી પંથકના ખેડૂતો અને વાહન ચાલકો માટે આશીર્વાદની જગ્યાએ અભિશાપરૂપ સાબિત રહ્યા છે। ચોમાસા દરમિયાન ગરનાળાઓ રેલવે તેમજ આસપાસના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી અસુવિધા સાથે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલા સતત વરસાદના કારણે ચાંદોદ કરનાળી પાસેના બગલીપુરા ગામની 25 એકરથી વધુ જમીનમાં છેલ્લા 1 અઠવાડિયાથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરાયું ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રેલવે લાઇન આસપાસમાં જમીન ધરાવતા બગલીપુરા વિસ્તારના ખેડૂતો દ્વારા ગત વર્ષે પણ વરસાદી પાણીના નિકાલ અર્થે તંત્રને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન આવતા ચાલુ ચોમાસાની સિઝનમાં પણ ખેડૂતો લાચાર બની ગયા છે। તંત્ર નુકસાનીનું યોગ્ય વળતર આપે તેમજ વરસાદી પાણીના નિકાલ અંગે જરૂરી આયોજન હાથ ધરે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે। બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ। ભાવનગર શહેરમાં કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાંથી આમ આદમી પાર્ટીએ મુક્ત કરાતા નાગરિકોના જીવ પર જોખમ વધાર્યું છે। 48 કલાક પહેલા મેયરે કાનૂની પગલાં ભરવા અધિકારીઓને આદેશ કર્યો હતો, છતાં પણ પગલાં ભરવામાં અધિકારીઓનો પન્નો ટૂંકો રહ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોર્પોરેશનની ગૌશાળામાં પશુઓ કાદવ કીચડમાં મરી રહ્યા છે, જેથી સ્થળ પર પહોંચી 700 જેટલા ઢોરને જાતે જ દરવાજો ખોલી છોડી મૂક્યા હતા। શહેર જિલ્લામાં રખડતા ઢોરના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે। કોર્પોરેશનને 1 વર્ષમાં તમામ ઢોરોને પૂરીને ગૌશાળામાં પૂર્યા હતા, જોકે કોર્પોરેશન પર ઢોરની જાળવણીમાં નિષ્ફળ ગયું છે। ઘાસચારો કે રહેવાની કોઈ સગવડતા પૂરતી રહી નથી,
ઢોર ડબ્બામાંથી ઢોરને ખુલ્લા મૂકી દેતા આમ આદમી પાર્ટી અને ભાજપ સામ સામે આવી ગયું છે। મેયર દ્વારા ઢોર ડબ્બામાંથી છોડી મૂકનાર આપના શહેર પ્રમુખ અને કાર્યકરો પર કાનૂની પગલા ભરવા આદેશ કરાયા છે, પરંતુ હજુ સુધી ફરિયાદ પણ થઈ નથી। વિપુલ બારડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર। ભાવનગર શહેરમાં સીજીએસટીના અધિકારીઓને તપાસ દરમિયાન માર માર્યા બાદ બીજા દિવસે ભાવનગર પોલીસ એક્શનમાં આવી છે। મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ અને અગાસી પર રહેલા ઓફિસના સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। સીજીએસટીની ટીમે પ્રોટેક્શન સાથે એએસપી અને સમગ્ર પોલીસની ટીમ પણ તપાસમાં ઉતરી છે। બોગસ બિલ્ડિંગના માસ્ટર માઇન્ડ યુવી ગ્રુપના કથિત કૌભાંડ સંલગ્ન સિહોર તાલુકાની સોહમ અને નારી ગામની તિરુપતિ પેઢી પણ બોગસ મળી આવી। સરકારની ખોટી વેરા શાખા મેળવવા કંપની દ્વારા કૌભાંડીઓ પાસેથી બોગસ બિલ ખરીદતા હોય છે। મહારાષ્ટ્રથી આવેલી સીજીએસટીની ટીમ પર બે દિવસ પહેલાં હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તમામ 8 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે। હાલ સીજીએસટી વિભાગનો તપાસનો ધમધમાટ ભાવનગરમાં યથાવત રહ્યો છે। પ્રાથમિક તબક્કે 30 કરોડનું બોગસ બિલ્ડિંગ ઝડપાયું છે। પંચમહાલના શહેરા તાલુકાના ભેસ્તાલ ગામમાં બાળકોને ઉઠાવવા બે મહિલાઓ આવી હોવાને લઈને ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી। પોલીસે બે શંકાસ્પદ મહિલાઓને પોલીસ મથક ખાતે લઈ જઈને પૂછપરછ કરી છે, જ્યારે મહિલા ભીખ માંગવા માટે આવી હોવાનું રટણ કરી રહી છે। પંચમહાલના શહેરા તાલુકાના ભેસાણ ગામ ખાતે બે મહિલાઓ બાળકોને ઉઠાવવા આવી હોવાની અફવાને લઈને ગ્રામજનોમાં ભારે ચર્ચાનો મુદ્દો બની ગયો છે। જોકે ગામમાં ફરતી બે મહિલાઓને ગ્રામજનો દ્વારા પકડી પાડવામાં આવી હતી। પકડાયેલી મહિલાઓની પૂછપરછ કરતા તેઓ ભીખ માંગવા માટે આ ગામમાં આવી હોવાનું જણાવ્યું છે। જે રીતે ગામમાં ભયનો માહોલ હોવાથી સરપંચ દલપત દ્વારા પોલીસને બોલાવવામાં આવી, પોલીસ થોડી વારમાં આવી જતા બે મહિલાઓને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી છે। જો કે જે રીતે પાછલા કેટલાક દિવસોથી અને ગામોમાં બાળકોને ઉઠાવવા માટે કોઈ ટુકડી ફરતી હોય તેવી અફવાઓએ જોર પકડ્યું હોય, તેવા સમયે આ ભેસાલ ગામમાં બે મહિલાઓ શંકાસ્પદ ગ્રામજનોએ પકડી પાડી હતી, ત્યારે ખરી હકીકત પોલીસની પૂછપરછ દરમિયાન ખબર પડી શકે તેમ છે। આ બનેલા બનાવ બાદ અમુક વાલીઓ પોતાના બાળકોને શાળામાં અભ્યાસ માટે પણ મોકલતા પણ વિચાર કરતા હોય છે, ત્યારે પોલીસ સહિતના સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે, જેથી પ્રજાજનોમાં જે હાલ ભયનો માહોલ જોવા મળતો હોય છે તે દૂર થાય અને પોલીસની સારી કામગીરીની સારી એક છાપ પણ પ્રજાજનોમાં ઊભી થાય તો નવાય નહીં। પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોવિડ વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાનું 142 સ્થળો પર પ્રારંભ કરાયો છે। મોડાસા તાલુકા આરોગ્ય અધિકારી કેતન તરાર, આરોગ્ય સમિતિ ચેરમેન અનિરુદ્ધસિંહ ગાયકવાડ, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ બિપિન પટેલ, તાલુકા સદસ્ય સચિન પટેલે મોડાસા નગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કોવિડ-19 પ્રિકોશન ડોઝનો પ્રારંભ કરાવ્યો હતો। 15 જુલાઈથી 18 થી 59 વર્ષના તમામ લાભાર્થીઓને 75 દિવસ માટે કોવિડ-19 વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે અરવલ્લી જિલ્લાના તમામ સરકારી દવાખાનામાંથી લઈ શકાશે અને જિલ્લાના નાગરિકો પ્રિકોશન ડોઝ વહેલામાં વહેલી તકે લઈ લે અને કોવિડ-19 સામે વધુ સુરક્ષિત થઈ જાય। 18 થી 59 વર્ષના વયજૂથના લોકો જેઓ પ્રિકોશન ડોઝ લેવાનો સમય ગયો હોય તેમને સત્વરે પ્રિકોશન ડોઝ લઈ લેવા આરોગ્ય વિભાગ અરવલ્લી દ્વારા અપીલ કરવામાં આવી છે। આ પ્રસંગે મોડાસા અર્બન સેન્ટરના મેડિકલ ઓફિસર તીર્થ પ્રજાપતિ, સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશ રાઠોડ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ તેમજ બુસ્ટર ડોઝ લેવામાં આવેલા લાભાર્થીઓ ઉપસ્થિત રહીને પ્રિકોશન ડોઝ લઈ રસીકરણની શરૂઆત થઈ હતી। વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી।